દક્ષિણ ગુજરાતમાં સતત 4 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. તેવામાં ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં આવેલા પાંડેસરા પિયુષ પોઈન્ટ મેઇન રોડ પર વરસાદી પાણીના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા, રસ્તાઓ પણ ધોવાઈ ગયા. ત્યારે આ પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવાઓ વાહનો જેવી કે 108 એમ્બ્યુલન્સ, ફાયર સ્કૂલ વાહનો ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને તંત્રના જે દાવાઓ છે તે સ્થાનિકો હવે રોષે ભરાયા છે. સુરત શહેરમાં મેઘરાજાની સતત 4 દિવસે ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે, ત્યારે દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે સુરત શહેરમાં 4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી જે છે એ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયું છે. ત્યારે આ પાંડેસરાના પિયુષ પોઈન્ટ ખાતેના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આ ખાડાઓ જે જોવા મળી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની ફ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી રહી છે એવા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. તમને આ દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કરીશું કે સતત આ 4 દિવસના વરસાદના કારણે જે આ ખાડા ટેકડાઓ છે, આ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. અહીંયા જે તમને ગાડીઓ જે છે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને આ ખાડાઓના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો અહીંયાના જે સ્થાનિક છે, સ્થાનિક જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ જે અહીંયા કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે અને આ ખાડા તેકડાથી કેટલી હાલાકી ભોગવી રહ્યા છે. અખિલેશ શુક્લા મારું નામ છે. હું આ કર્મયોગી સોસાયટી જે બાજુમાં લાગીને છે હું એમાં પ્રમુખ છું અને અમારે રોજે સવાર સાંજ અહીંયાથી નીકળવાનું થાય છે. અહીંયા પહેલાં ગટર લાઇનનું જે એ લોકોએ પાણીનું લાઇન નાખેલું હતું, ત્યાર પછી એ લોકોએ રોડ બનાવ્યો, પણ કયો કાચું બનાવ્યો કે 2 વખત આ લોકોએ રિપેરિંગ કર્યું. પાછો ના આવું એક વરસાદ પડે છે ને મોટા મોટા ખાડા પડે છે. અહીંયા આવવા જવાવાળાને બહુ હાલાકી ભોગવવી પડે છે. અને હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા કાલ 2 દાડાથી સ્કૂલની ગાડીઓ પર ફસાઈ હતી અને એટલા પણ મોટા ખાડા પડ્યા છે, પણ કોઈ અધિકારીઓ અહીંયા જોવા નથી આવતા અને કોઈ સાંભળવા નથી આવતા. આ SMCની બેદરકારી તમને ખુલ્લેખુલ્લ જોવા મળે છે સાહેબ. જે એમરજન્સી હોય છે, 108 જતી હોય છે, એ કેવી રીતે ફસાઈ જતી હોય છે ને આ જે ખાડાઓ છે એના કારણે કેટલી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે? અહીંયા પહેલાં ડિવાઇડર હિસાબે થોડીક ટ્રાફિક નડતી હતી, પણ આ ખુલ્લું કરવામાં આવ્યું છે. પણ ખુલ્લું કર્યા પછી આ ખાડા જો અહીંયા કલીક કાચું જે કામ કર્યું છે એના હિસાબે મોટા મોટા ખાડા થયા છે. અહીંયા 108 ગાડીઓ પણ જાય છે તેઓ ખાડકમાંથી જમ્પ મારીને નીકળે છે અને દરેક લોકોને હેરાની થાય છે. અહીંયા સુરત મહાનગરપાલિકાએ જે રીતે કામગીરી કરવાની હતી તે રીતે ફ્રી મોન્સૂન કામગીરીની પોલ કરતા ખુલ્લી પડી હોય એવું દેખાઈ રહ્યું છે, શું કહેશો? હા સાહેબ, બરોબર છે. અહીંયા જે અહીંયાની અમારી સોસાયટીઓમાં બી અને અહીંયા પણ દરેક જગ્યાએ આવી પોઝિશન જોવા મળે છે કે દરેક ઠેર ઠેર જગ્યાએ મોટા મોટા ખાડા પડ્યા છે, પણ આ લોકોએ કોઈ કામગીરી હમણાં સુધી કરીને ક્લિયર નથી રાખેલું. સુરત સ્વચ્છ સુરત નંબર 1 પર આવેલું હતું, પણ આજે તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ પાણી ભરાઈ રહ્યું છે અને ખાડો પડી રહ્યો છે. આ રીતે આ SMCની કામગીરી જોવા મળે છે સાહેબ. જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો જે સતત 5 દિવસ જે સતત 4 દિવસથી જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ધમાકેદાર જે બેટિંગ કરવામાં આવી રહી છે તેને લઈને જે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે ખાડા છે, આ જે મેઇન રોડ છે એ મેઇન રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે, જે એમરજન્સી સેવાની વાત કરવામાં આવે તો જે 108 છે એ પણ અહીંયા ફસાઈ ગઈ હતી, સ્કૂલની જે વાહન છે એ ફસાઈ ગયું હતું, જેને લઈને આ સુરત મહાનગરપાલિકા જે એવોર્ડ લેવામાં માનતી હોય છે એ કસે ને કસે કાગળ પર જ હોય એવો દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. આનંદ ગુરવ, સુરત.